મોડલ પેપર 1ના ભાગ 3માં પ્રશ્ન 3ની ચર્ચા કરીશું. તમારે જાતે પોસ્ટર તૈયાર કરવાનું છે, જેમ કે તમે ડ્રોઈંગ બુકમાં બનાવો છો કે પાણી બચાવો, વધુ વૃક્ષ વાવો, તો એ રીતે તમારે અહીં પણ પોસ્ટર તૈયાર કરવાનું છે. ધારો કે અહીં પહેલું છે કે પાણીને પાણી સમજી ન વેડવું. હવે આ મુદ્દામાં આપણે શું સમજાવવા માંગીએ છીએ કે આપણે પાણીની બચત કરવી જોઈએ. તો તમે પોસ્ટરમાં તમે આ રીતે બનાવી શકો છો. તો આ રીતે તમે પોસ્ટર તૈયાર કરી શકો છો. ત્યાર પછી બીજો મુદ્દો છે મને બચાવો. તમારી કલ્પનાના કોઈ એક મુદ્દા હશે. હવે મને બચાવો, અત્યારે આપણે જોઈએ તો મને બચાવો એટલે કે પાણીને પણ બચાવવાનું હોય, વૃક્ષ બચાવી શકીએ, ત્યાર પછી ઈંધણ બચાવી શકીએ એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરે બચાવી શકીએ. તો એ રીતે કોઈ પણ એક મુદ્દાનું પોસ્ટર તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 3 બ, નીચે જણાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રશ્નોના જવાબ લખો. 3, હવે તમારી સમક્ષ એક પરિસ્થિતિ ઊભી થઈ છે, તેને આધારે તમારે નીચે આપેલ પ્રશ્નના જવાબ લખવાના છે. ચાલો આપણે પરિસ્થિતિ સમજીએ. તમારા ગામમાં એક ચીમનભાઈ મદારી આવ્યો છે. મદારી મોતે મોતેથી બૂમો પાડે છે, ઢોલ વગાડે છે. બધા બાળકો અને તમે મદારી આવ્યાનો અવાજ સાંભળી જોવા જાઓ છો. મદારી ટોપલીમાંથી સાપ બહાર કાઢે છે અને તેની બીન દ્વારા સાપને નજાકની ખેલ બતાવે છે. બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે અને મદારીને તેના માટે અનાજ અને પૈસા પણ આપે છે. હવે આપણે એના પ્રશ્નો જોઈએ. હવે આ પરિસ્થિતિ તો તમને ખ્યાલ જ હશે, તો ચાલો આપણે તેના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે મદારી મોટે મોટેથી બૂમો કેમ પાડે છે. આનો વિચાર તમે કરો કે કેમ મદારી મોટે મોટેથી બૂમો પાડતો હશે. શું ધીમેથી બોલશે તો નહીં ચાલે? કેમ એને મોટેથી બૂમો પાડવી પડે? કારણ કે જો કોઈ ઘરમાં હોય તો તેઓ ઝડપથી બહાર આવી શકે અને જે મદારીના ખેલો હોય એ જોઈ શકે, તેથી તે બૂમો પાડતો હશે. અથવા તમારા વિચાર મુજબ જો અન્ય જવાબ તમને આવડે તો પણ તમે તે લખી શકો છો. પણ હા, એ જવાબ પ્રશ્નને અનુરૂપ હોવો જોઈએ. બીજો પ્રશ્ન છે કે સાપને રાખવામાં આવેલ ટોપલી શેમાંથી અને કોણે બનાવી હશે. હવે સાપને શેમાં રાખવામાં આવે? ટોપલીમાં. તો એ ટોપલી શેમાંથી બનાવી હશે? કદાચ વાંસમાંથી બનાવી હશે, ઘાસમાંથી બનાવી હશે. અને કોણે બનાવી હશે? તો કદાચ મદારીએ જાતે પણ બનાવી હોય, મદારીના કુટુંબના સભ્યોએ પણ બનાવી હોઈ શકે, અથવા તો મદારીએ કોઈ જગ્યાએથી કોઈની પાસે બનાવડાવી હશે. તો એ રીતના જવાબ લખી શકાય. ત્રીજો પ્રશ્ન છે, મદારી સાપને નચવવા માટે કયું સંગીત વગાડે છે. તમારા શબ્દોમાં રજૂ કરો. હવે તમને તો ખ્યાલ જ હશે કે બીન કેવી રીતે વગાડવામાં આવે. તમે પિક્ચરમાં જોયું હશે કેવી રીતે બીન વગે. સાપને નચવવા માટે કઈ રીતે મ્યુઝિક વાગે છે? હા, તો એ જવાબ લખવાનો છે તમારા શબ્દોમાં. હવે તમારી સમક્ષ એક પરિસ્થિતિ રજૂ થઈ, એને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પણ હા, હું જે જવાબ કહી ચૂકી છું એ જવાબ સિવાય તમારા મનમાં કોઈ બીજા જવાબ આવે તો તમે એ લખી શકો છો. જેટલી તમારી વૈચારિક શક્તિ વધારે હશે એટલા જવાબ તમે સારી રીતે લખી શકશો. એટલે તમારા અનુભવને આધારે જ પ્રશ્નના જવાબ લખવા. ત્યાર પછી આપણે ક, કલ્પનાની દુનિયામાં જઈ તેના પરથી પ્રશ્નોના જવાબ લખો.
આ પ્રશ્ન પણ તમારા માટે નવો છે, કલ્પનાની દુનિયામાં જવાનો છે. હવે તમને ખબર છે કલ્પનાની દુનિયામાં કઈ રીતે જવાય? હા, તમારે તમારી આંખો બંધ કરી દેવાની છે. ત્યાર પછી આ પરિસ્થિતિ અહીં તમે વિચારવાની છે કે તમારી શાળામાંથી તમે એક દિવસની પિકનિકમાં જઈ રહ્યા છો. તમે પિકનિકમાં જવા માટે ખૂબ જ ખુશ છો. પિકનિકમાં લઈ જવાની વસ્તુઓ તમે પેક કરી રહ્યા છો. હવે કહો, હવે આ પરિસ્થિતિની કલ્પના તમારે કરવાની છે. એ કલ્પનાને આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, તમે ખાવાની કઈ કઈ વસ્તુઓ લઈ જશો, તેનું પેકિંગ કઈ રીતે કરશો? હવે પિકનિકમાં જવાના હોય તો આપણે કેટલા ખુશ હોઈએ, કેટલા દિવસથી આપણે તેની તૈયારી કરતા હોઈએ, ભલે ને એક દિવસનું જવાના હોય છે ને. તો તમે પિકનિકમાં જવા માટે કઈ કઈ ખાવાની વસ્તુઓ લેશો? હવે આ તો તમારે વિચારવાનું છે, કારણ કે બધાની પસંદ અલગ અલગ હોય છે. હું મારો વિચાર કરું તો હું બિસ્કિટ લઈશ, ત્યાર પછી મમ્મી પાસે ઘરમાં બનાવેલી વસ્તુઓ બનાવડાવીશ, તો આ બધી વસ્તુઓ હું લઈશ. હવે એનું પેકિંગ કરવાનું હોય તો એ કઈ રીતે કરશું? હવે મારા મમ્મીએ મારા ઘરે શક્કરપારા બનાવ્યા હોય તો હું એને સીમા લઈ જઈશ. હા, એક ડબ્બામાં, સ્ટીલના ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકના ડબ્બામાં, તો તેનું પેકિંગ હું આ રીતે કરીશ. હવે તમે જે કોઈ વસ્તુ લેવાના હોય તો એનું પેકિંગ તમે કઈ રીતે કરશો, એનો વિચાર તમારે કરવાનો અને તે રીતે તમારે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે, તમે કઈ જગ્યાએ જવાનું પસંદ કરશો? કે હવે પિકનિકમાં તો જવાના છીએ, સારામાંથી પિકનિકમાં જઈએ તો કોઈ એક જગ્યાએ જવાય અને એ પણ સારા નક્કી કરે ત્યાં. પણ જો તમને એવો ઓપ્શન આપવામાં આવે કે તમે કઈ જગ્યાએ જશો, તો તમારે એ પણ તમારા અનુભવને આધારે લખવાનું. હું મારી વાત કરું, મને પૂછવામાં આવે કે તમે કઈ જગ્યાએ જશો, તો હું વિચારીશ કે હું સિમલા જઈશ, કશ્મીર જઈશ. તો હું આ બધી જગ્યાએ જવાનું પસંદ કરીશ. કેમ? કારણ કે ત્યાંનું વાતાવરણ મને ખૂબ જ ગમે છે. ત્યાં બરફ પડે છે તો એના કારણે હું આ રીતે આપી શકીશ. હવે તમે પણ વિચારજો કે તમે જ્યાં જવા માંગો છો તો તે જગ્યા તમે કેમ પસંદ કરી છે. તમે ધારો કે રાજસ્થાન જવા માંગતા હોય તો ત્યાં તમે કિલ્લાઓ જોવો છો, તો એને કારણે તમને રાજસ્થાન જવાનું ગમે છે. તો આ રીતે તમારે એનો જવાબ આપવાનો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે જો ત્યાં બજાર હશે તો તમે ત્યાંથી શું લેવાનું પસંદ કરશો? હવે આપણે ફરવા જઈએ તો શોપિંગ તો કરવી જ પડે ને. હા, મમ્મી પૈસા આપે એટલે આપણે તેની શોપિંગ તો કરવી જ પડે. તો તમે પણ જો પિકનિકમાં જવાના હોય તો તમે ત્યાં બજાર હોય તો બજારમાંથી ઘણી બધી વસ્તુઓ લેવાનું તમે પસંદ કરશો. તમને જે વસ્તુ ગમે તે તમે લેશો. તો એવી કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે કે જે તમે બજારમાંથી લઈ શકશો? તો એનો વિચાર કરીને તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. ત્યાર પછી આપણો છેલ્લો પ્રશ્ન છે, જો તમારે સવારે 5 વાગ્યે સારાએ પહોંચવાનું હોય તો તમે ઘરેથી કેટલા વાગે તૈયાર થઈને જશો? હવે આનો જવાબ તો બધાનો અલગ હશે. કેમ? કારણ કે સારા તમારા ઘરથી કેટલી નજીક છે, કેટલી દૂર છે એને આધારે તમે જવાબ લખી શકશો. ધારો કે તમારું ઘર સારાની બાજુમાં હશે અને 5 વાગે તમારે સ્કૂલ પર આવવાનું છે, તો તમે કેટલા વાગે ઘરેથી તૈયાર થઈને જશો? હા, આપણે સારા ચારે નીકળીએ તો પણ 5 વાગે સ્કૂલે આવી જઈએ ને. કદાચ તમારું ઘર સારાથી ઘણું દૂર હોય અને ત્યાંથી તમને અને તમારા ઘરેથી તમે નીકળો છો અને 5 વાગે સ્કૂલે આવવું હોય તો તમારે એ રીતે તમારો સમય નક્કી કરવાનો છે. તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારા ઘર અને સારા વચ્ચેનું જે અંતર હોય છે એને આધારે આપવાનો છે. તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો,
મોડેલ 1 પર્યાવરણનું પેપરનું સોલ્યુશન થઈ ગયું. હવે આમાં ઘણા પ્રશ્નો તમારે તમારા અનુભવને આધારે આપવાના છે, તો એ જ રીતે તમારે જવાબ લખવાના છે. તો હવે પછી આપણે ફરી મળીશું બીજા મોડેલ પેપર સાથે. બાય.